આ છે વાવ તાલુકાના તખતપુરા ગામના દ્રશ્યો, જ્યાં છેલ્લા 3 દિવસથી પાણી માટે લાઈનમાં મૂકેલા માટલાની હારમાળા દર્શાવે છે કે આ ગામમાં પાણીની કેટલી વિકટ સમસ્યા છે। પાણી મેળવવા આ ગામના લોકો સંઘર્ષ તેમના નસીબમાં લખાયેલા હોવાનું સ્વીકારી જીવી રહ્યા છે। ત્રણ દીધી પડી રહી ન હતો, ગયો પણ આવ્યા નથી, તે શું કરે, ઘર લઈને દાસે બેડો વાવ તાલુકાના ઉત્તર વિસ્તારના તખતપુરા, લોદરાણી, મીઠાવી, ચારણ, મીઠાવી રાણા જેવા 15 જેટલા ગામોના લોકોને જેમ તેમ કરીને રોજગારી તો મળી રહે છે, પરંતુ પાણીનો વિકરાળ પ્રશ્ન મો ફાડીને તેમને ડરાવી રહ્યો છે। પીવાના પાણીની સાથે પશુધન માટે પીવાના પાણીનો પ્રશ્ન પણ તેમને મૂંઝવી રહ્યો છે। પાણી નથી આવતો અમારે, મનકને મોઢે પીવાનું ભાઈ પાણી નથી, અમારો માલ તો અમે છોકરા ખાલી એમ પડે ઉલ્યું પડે, અમારો માલ તમે જુઓ, અમે મનક તરશે રાડ કરો, અમારે મોઢે પીવા પાણી તો જોઈએ, બીજું અમે કમાણી કરીને ખા, પણ પાણી ક્યાંથી લાવો, અમારા ઉકાઈ એરિયામાં પાણી નથી। વાવ તાલુકામાં સરકારની યોજનાઓ દ્વારા બનાવવામાં આવેલા પાણીની ટાંકીઓ, નળ, પાઇપ અને હવાડા વગેરે જર્જરિત હાલતમાં છે, પણ નવાઈની વાત તો એ છે કે ત્યાં સુધી પાણી આવતું જ નથી। ગ્રામજનોનો આરોપ છે કે પીવા માટે આવતું પાણી ખેતી માટે અધવચ્ચે ચોરાઈ જાય છે। પાણી નથી આવતું સાહેબ, કેટલા દિવસ, 15 દિવસ 20 દર આવે કદી કદી, તો દોઢ માટલા ભરાય, 20 માટલા ભરાય, કદી ના આવે એવું છે, માલ ભરે છે, તકલીફ છે પૂરી। થરાદ નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પણ પસાર થાય છે, જેનાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા વાવ તાલુકાના ગામો પીવાના પાણીથી વંચિત છે। આ બાબતે થરાદ પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેર પાઇપલાઇનમાં રેતી ભરાઈ ગઈ હોવાની વાત કરી છે। માવતરી ગામની આજુબાજુ, માવતરીથી પહેલા જોડિયારી, તખતપુરા, મીઠાવી રાણા, મીઠાવી ચારણ વગેરે ગામો આવે છે, અને ઈ ગામોમાં આમ નિયમિત ચાલુ રહે છે પાણી જોડિયારી સુધી, જ્યારે પણ પ્રેશરમાં કોઈ ફેરફાર થાય ત્યારે માવતરી બંધ પડે છે અને માવતરીને પહેલા અસર કરે છે। પાણીના એક એક ટીપા માટે વલખા મારતા વાવ તાલુકાના લોકો મત માંગવા આવતા નેતાઓને ખોબલે ખોબલે મત આપે છે, પરંતુ ચૂંટણી બાદ તેમની પાણીની સમસ્યા સાંભળવા કોઈ નેતા આવતો નથી। કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા, વીટીવી પાલનપુર।